કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય દ્વારા વિદ્યાર્થીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના નાના રણનો વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટરનો છે. ત્યાં ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ આવે છે, સાથે ઘુડખર પણ હોય છે. ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ રણ વિશેની માહિતી મળી રહે તેવા હેતુથી ઘુડખર અભયારણ્ય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વન્ય પ્રાણી, વન્ય પક્ષી તેમજ વૃક્ષોની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ શિબિર 1 મહિના સુધી ચાલશે. આ શિબિર નિઃશુલ્ક છે. ઘુડખર અભયારણ્ય દ્વારા આ શિબિર યોજવાનો મુખ્ય હેતુ વન્ય જીવોનું રક્ષણ કેવી રીતે કરવું, આ રણ વિસ્તારમાં કયા પક્ષી પ્રાણી છે, તેમનો ખોરાક શું છે તેની જાળવણી કેવી રીતે કરવી, તેમજ વૃક્ષોનું મહત્વ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ છે તો એમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે એક સભાનતા કેળવાય અને રૂચિ કેળવાય એ હેતુથી ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ઘુડખર અભયારણ્યના બજાણા ખાતે પણ પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર કુલ 2 દિવસની હોય છે. રાત્રિ રોકાણની પણ સુવિધા આપવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને જે ગુજરાતની બાયોડાયવર્સિટી છે, વન્યજીવ છે, તો એના વિશે માહિતગાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ એમને ફિલ્ડ વિઝિટમાં લઈ જવામાં આવતા હોય છે. રાત્રિ રોકાણ પણ કરવામાં આવતું હોય છે. બીજા દિવસે ફરીથી એમને ફિલ્ડ વિઝિટમાં લઈ જવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેઓએ શું જ્ઞાન મેળવ્યું, કયા કયા પક્ષીઓ જોયા, પ્રાણીઓ જોયા, તો એ અંગે એક ચર્ચા નું પણ સેશન રાખવામાં આવતું હોય છે. સભ્યો દ્વારા અમને કેટલું પણ માહિતી મળી, આપણે ઘુડખરને કેવી રીતે બચાવવા જોઈએ, આપણે કેવી રીતે એમનું સંરક્ષણ ને બધું કરવું જોઈએ તે અમને શીખવવામાં આવ્યું. અહીંયા કેટલા પણ પ્રકારના અમે બર્ડ્સ ને પક્ષી જોયા. અહીંયા અમને ખૂબ જ મજા આવી અને અહીંયા અમને સભ્યો દ્વારા ખૂબ સારી સારી માહિતી પણ અમને મળી. કચ્છના નાના રણમાં બજાણા ખાતે ઘુડખર અભયારણ્યમાં ખાસ ઘુડખરને જોવા માટે આવ્યા છે, પરંતુ અહીંયા આવતા માઇગ્રેટરી બર્ડ્સની પણ અમને જાણ થઈ. ફ્લેમિંગો, ઈગ્રેડ વગેરે જેવા માઇગ્રેટરી બર્ડ્સને પણ અમે જોયા અને એ ખૂબ જ રસપ્રદ લાગ્યું. અમે અહીંયા 2 દિવસ રોકાણા, જે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અમે અહીંયા ખૂબ આનંદ માણ્યો. કચ્છનું નાનું રણ જોવા આવ્યો છું અને અહીંયા અમે ઘણા બધા પક્ષીઓ જોયા અને અહીંયા અમે ઘુડખર અભયારણ્યમાં અમે ઘણું બધું શિબિરમાંથી અમને શીખવવામાં આવ્યું અને અમે અહીંયા ઘણું બધું જાણવા મળ્યું.